કેમ મોડું થઈ તારે પછી બજારમાં ગઈ હતી મોડું થઈ ગયું એમાં એવું તો ભાઈ અહીંયા હું આ ખાસ બનાવવાની છે મારા એક પપ્પાને એ બતાવ્યું ભાઈ બહુ વિદ્વાન છે અને બહુ જાણીતા છે અને બહુ હેલ્પ કેર કરે છે યસ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આજે છે 26 જાન્યુઆરી અને અત્યારે 8:30 વાગ્યા છે. હું ઘરે છું તો ઘણું લેટ થઈ ગયું છે. કાલે મોડા આવ્યા હતા અને કથા હતી તો આખો દિવસ થાકી ગયા હતા. અને બીજા નંબરમાં આજે છે 26 જાન્યુઆરી, પ્રજાતંત્ર દિન છે. આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને આજથી આપણા નિયમો ત્યારથી લાગુ પડ્યા હતા અને દર વર્ષે આપણે આ બંધારણ આપણું સેલિબ્રેશન કરીએ છીએ. પરિવાર કો અમારા પરિવાર તરફથી શુભકામના 26 મી. અને બાળકો અત્યારે સ્કૂલે રાષ્ટ્રધ્વજ ફરકાવી લઈ રહ્યા છે અને હું છું ઘરે. તો ફટાફટ શોરૂમે જાઉં છું અને થોડીક તૈયારી કરું છું. મળીશી મારા શોરૂમ પર. આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, શેર કરતા રહેજો. તો દોસ્તો, અત્યારે 26 જાન્યુઆરી છે અને થોડોક રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધા છે. મોટો રાષ્ટ્રધ્વજનો ઓલમોસ્ટ ટાઈમ વહી ગયો હતો તો ફરકાવવાનો પછી વિચાર નો આવ્યો. અને સેલિબ્રેશન કરવો, રાષ્ટ્રીય પર્વ છે આપણું અને ખરેખર કરવું જોઈએ અને ઉત્સાહ વધારવો જોઈએ. કારણ કે આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણી પાસે એટલો ઝૂમ હતો કે 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ આવે તો આ કરશું, પછી સ્કૂલ છોડ્યા પછી આપણે બધા ભૂલી ગયા છે. તો કાંઈ વાંધો નહીં, તો આવી રીતનું પણ કરી શકીશ અને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારના વાગી ગયા છે 10:30. તો કાલે કથા હતી અને એક જગ્યાએ જમવા જવાનું હતું તો સાવ થાકી ગયા હતા. અને અત્યારે બાળકો રમે છે, 26 જાન્યુઆરીની રજા છે. દીકુ ફરિયામાં જાતું નથી, પાટિયું દીધું તો હે, બીજું નથી તારું પાટિયું લે, નીચે લે જાય, ચીકણું ચીકણું કરી દઉં. તો અમારા બાળકો રમી રહ્યા છે. રોવું પડે પછી, ફર્યું ધોવું પડે ને, ભગવાન મમ્મી ધોવા આવશે ફર્યું. તો બાળકો રમી રહ્યા છે ક્લેટ ને આપણે હજી પાછળ કપડાં ધોવાનું કામ કાજ બાકી છે ને અંધારામાં કઈ મારું મોઢું દેખાતું નથી. તો વિડીયો મારે કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 4. તો આપણે આજે જવાનું છે ગરેડિયા કુવા રોડ ઉપર, કારણ કે મારે નવું મશીન સીવવાનું લેવું છે ને આપણે આ જૂનું મશીન વેચી દીધું છે. તો પહેલાં જાશું પેટ્રોલ પુરાવવા, પછી જાશું ગર્વભાઈને મૂકવા અને પછી જાશું ગરેડિયા કુવા રોડ ઉપર સીવવા માટેનું મશીન લેવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે જઈએ છીએ સીવવાના મશીન લેવા માટે. દુકાનનું નામ છે લુહાર હિંમતલાલ દામજીભાઈ. ચાલો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ ગરેડિયા કુવા રોડ ઉપર અને મારું મશીન લેવાનું છે. અને હવે લોકના મશીનમાં થોડો ફોલ્ટ આવ્યો હતો તે પણ લીધું છે સાથે. તો તેને પહેલાં દેશું વિદ્યાનગર મેઇન રોડ ઉપર અને પછી જશું મારું મશીન લેવા. તો ચાલો મળશું.
તો અત્યારે કિચન બાજુમાં શું બને છે? શું બનાવે છે? તપેલામાં શાક ખાવું બનાવવું સારું કે કુકરમાં એ તમે લોકો કોમેન્ટ કરજો. શરીર માટે કયું શાક સારું, ટમેટા સોરી કુકરમાં કે ટમેટામાં? મિત્રો આજ મારા એક દુકાને આવ્યા હતા એક ભાઈ, બહુ વિદ્વાન છે અને બહુ જાણીતા છે અને બહુ હેલ્થ કેર કરે છે. તો એને મને કીધું કે કુકરની સબ્જી કોઈ દી ના બનાવાય, સબ્જી એટલે કે ખીચડી કે શાક કોઈ દી ના બફાય, કુકર જ. તપેલામાં જે વસ્તુ ખાતી હોય ને એ શરીર માટે સારી છે. હવે એ કેવી રીતની સારી છે, કેમ સારી છે તમે લોકો કોમેન્ટ કરો. કુકરનો બહિષ્કાર કરશું ને આ ભાખરી બની રહી છે. તો આ આમાં શું આ કેમ ચણા છે? મિક્સમાં નાખ્યા ને. ઓકે. તો તું આજે ગરેડિયા કુવા રોડ ઉપર ગામમાં ગરેડિયા કુવા ગરેડિયા વાળો કુવો હોય છે? ના કઈ નહીં, પણ એ શેરે ગલીનું નામ એ ગરેડિયા કુવા છે. મેડમ ઘણી મહેનત કરે છે અને બિરદાવી છે. જમવા ટાઈમે તમને વિડીયો બતાવીશ શું બનાવ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારે મારા હાથમાં ત્યાં બટકે એવું છે, શું કહેવાય એને? બ્લેન્ડર. બ્લેન્ડર. તો હવે શું કરું સિલકી? એને દબાવવાની અને બનાવી મિત્રો હું તમને કોઈ વખાણ કે હું કામ કરું એવું નથી કેતો, પણ તમારા પત્ની હોય, તમારા મમ્મી હોય, તમારી સિસ્ટર હોય, તમારા મમ્મી તમારા સિસ્ટર કે તમારા પત્ની હોય, કિચનમાં હંમેશા હેલ્પ કરવી જોઈએ, બધું વ્યવસ્થિત મેળવું જોઈએ. સવારે ઉઠો તો બે ઢળકો અકેલી મેળ દેવું જોઈએ, પછી કપડા સવરા કરી દેવા જોઈએ, બધી વસ્તુ તમારે કરી દેવી જોઈએ, ટિફિન હાથે પર લેવું જોઈએ, ટિફિન શોરૂમેથી સાફ કરી લેવું જોઈએ, બધી વસ્તુ ખરેખર કરવી જોઈએ. હું આમાંથી કઈ કરતો નથી, આમાં મને કઈ લાગુ પડતું નથી. એને બધું હવે એની ઘરવાળી જ બધું કરે છે. હું ભાઈ પહેલી વાર બ્લેન્ડર દીધું છે, પણ હવે લગભગ છાસ થઈ ગઈ છે. છાસ થઈ ગઈ છે, હવે શું બનાવવાનું કે સાંજે? સાંજે ચીકુનું જ્યુસ પીવું હોય ને તો ચીકુની છાલ ઉતારી દેવી પડશે. એના પછીનો નિરાંત પ્રોગ્રામ કરશું. અત્યારે આપણે લોકો જમી લઈશું, જમવામાં લાગી છે ભૂખ અને માથું દુખે છે જોરદાર. હા તો બસ ચાલો હવે આ વિડીયોમાં કન્ટિન્યુ. હવે આપણે છાસ બાદ કરીએ. ઊંધિયું શાક બનાવ્યું છે, કોઈ પ્રકારના તેલ ઓછા નાખ્યા છે અને છાશ છે અને ભાખરી છે. અમારે લોકોને બહુ તીખું અને તેલ ખાવાનો રસ નથી. તારી આ ચોકલેટ છે તો જમી લઈ છી. જમવામાં છે ઊંધિયું અને ઊંધિયું શાક છે, ભાખરી છે, મરચા છે અને છાશ છે અને સલાડ છે. તો જેમાં પછી અમે લોકો શું કરીશું ત્યાં જશું એ વિડીયોમાં બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.